हेलो एवरीवन, आज आप गांधीजी समय रेटिया विषे आप जुवा छे। आ एक तमे जोई रहा छो ए रेटियो छे, ज्यारे गांधी बापू जे आपणे जोता होय छे साबरमती आश्रम नी अंदर के पछी जे आपणा ध्वजनी अंदर चक्र छे, अशोक चक्र कहीए छे आपणे, बराबर। तो ए टाइपनो आपणे चरखो खोईता होय छे कि जे गांधी बापू चलावता हता ने एमनुं पोताना जे खादी छे ए तैयार करता हता। तो आज आप जो जोवाना छे एक आखू बॉक्स नी अंदर फिट छे, जे पहेलाना ज्यारे पण आर्ट्स लीधुं होय ने लोको कॉलेजमां जाय तो ए लोकोने आवी रीते वणाटकाम ने बधुं शीखवाडवामां आवतुं हतुं। जे अत्यारे आपणे वणाटकाम जोईए छीए, धोरण 6 ની અંદર પણ છે, ધોરણ 7 ની અંદર પણ આપણે વિજ્ઞાનની અંદર વણાટકામ કેવી રીતે થાય છે, કાપડ કેવી રીતે બનાવવામાં આવે છે એના રિલેટેડ આપણે એનો પણ વિડીયો આપણે બનાવેલો છે। તો આ એ જ છે કે પહેલાંના કેવી રીતે વણાટકામ કરવામાં આવતું હતું। તો આ જે છે લાકડાનું છે, બધું જે બનેલું છે મટીરિયલ આનું, અને લાકડું એ છે એકદમ પોચું છે કે વધારે વજન આપવામાં આવે કે વધારે બળથી ખેંચવામાં આવે તો તૂટી જાય છે, ઘણી જગ્યાએ પણ ક્રેક પણ થયેલું છે। કારણ કે આ જેના જોડેથી હું લાવી છું એ 20 વર્ષ જૂનું છે, 20 વર્ષ પહેલાં બીએડ કરતા હતા ત્યારે એમને મળેલું છે। તો આ મેં પહેલાં એક દાદા જોડેથી શીખી છું અને પછી આ મેં જાતે ટ્રાય કર્યો છે કે કેવી રીતે બને છે, કારણ કે આની અંદર શીખવા માટે બહુ ટાઈમ લઈ લે છે। અને એટલા જ માટે કે પહેલાં ખાદી બનાવવામાં આવતી હતી અને પહેલાંને જે કોઈ પણ કપડાં હતા એની અંદર બહુ વેરાયટી ના જોવા મળતી, અત્યારે જેટલી વેરાયટી જોવા મળે છે એટલી વેરાયટી પહેલાંના જમાનામાં નહોતી। કારણ કે આવી રીતે સમય વધારે લઈ લેજો, હું અહીંયા વણાટકામ કરું છું પણ શું થાય છે ખુલી જાય છે, સરખી રીતે એકદમ એક સરખું વણાટ થાય તો જ પછી એ કાપડ બનાવવામાં ઉપયોગી થાય, અને આના માટે સમય પણ વધારે લે અને કાપડ બને ઓછું। તો એટલા માટે પહેલાં એક જ ટાઈપના કપડાં બનાવવામાં આવતા હતા, બહુ વેરાયટી જોવા મળતી ન હતી, અને મોટે ભાગે ખાદી ધોતીને એવું બધું બનાવતા, એવું બધું જ પહેરતા હતા પહેલાંના જમાનાવાળા, અને દાદી લોકોની હોય તો એ લોકો એમની સાડીને એ બધું બનાવતા, પણ મોટે ભાગે આના દ્વારા જે ખાદી તૈયાર કરવામાં આવતી હતી એના માટે સમય વધારે લઈ લેતો, એ તમે વિડીયોની અંદર જોઈ શકો છો। જો અહીંયાથી કટ થઈ જાય છે પાછું, આની અંદર રૂ તમારું મેટર કરે છે કે તમે જે કોટન લો છો એ કેટલું જૂનું છે, કેટલું સારું છે, જો આની અંદર આવી રીતે પહેજીને તમે જો બનાવવાનું ટ્રાય કરશો તો એ સારી રીતે બને છે। હવે જો કઠણ એકદમ, ધારો કે આપણે જે આખું પીલું હોય છે રૂનું, એ આખે આખું લઈ લેશો તો એ તૈયાર થતું નથી સરખી રીતે, એના માટે તમારે એકદમ સરખી રીતે પીજીને પછી એને ટ્રાય કરવાનું થાય છે, અને બહુ ખેંચવાનું રહેતું નથી, એને ધીમે ધીમે હાથમાંથી ખાલી સરકવા દેવાનું જ હોય છે, કારણ કે જો તો આપણે એકદમ ખેંચી દઈએ છીએ તો એ તૂટી જાય છે પછી, એટલા માટે એને સામાન્ય ખાલી આમ પકડેલું નથી, નથી પકડેલું એ રીતે પકડવાનું છે અને પછી એને તૈયાર કરવાનું છે। હું થોડુંક જ તૈયાર કર્યું છે, થોડુંક મને જે દાદાએ શીખવાડ્યું છે એમના જોડેથી બંને મિક્સ કર્યું છે, આ થોડુંક મેં જાતે કર્યું છે, પછી બંનેને મિક્સ કરીને આગળ કેવી રીતે બનાવવામાં છે એ જોઈશું આપણે। આજે હું ટ્રાય કરું છું, પણ એ વચ્ચે જે રૂ વધારે રહી જાય છે એવું રહેવું ના જોઈએ, એકદમ સિંગલ દોરા ટાઈપ થઈ જવું જોઈએ। તો એવી રીત વાત છે કે આની અંદર ટાઈમ વધારે જાય છે અને કામ ઓછું થાય છે, એટલે પહેલાંના જમાનામાં જે લોકો કામ કરતા હતા એની અંદર એવું જ હતું કે ટાઈમ વધારે જાય પણ તમને મળે કંઈ નહીં, કોઈ વસ્તુ તૈયાર કરવા માટે ટાઈમ વધારે લેતા, આ તો તમે જોઈ રહ્યા છો। હવે આની અંદર આપણે આ જે છે આ જે વણાટકામથી જે તૈયાર થાય છે એને પછી આપણે એક અલગ બનાવી દઈશું, રૂ ટાઈપ જે આપણે અત્યારે આવીએ છીએ ને પિલ્લા એવી રીતનું બની જશે, અને આ મશીન જે છે આખું આ જે મટીરિયલ છે એની અંદર દોરી અને લાકડું જ થયેલું છે, ક્યાંક ક્યાંક લોખંડ યુઝ થયું છે પણ એ લોખંડ જે છે એ જ્યાં આગળ ઘરઘડી ટાઈપ છે ત્યાં આગળ જ યુઝ થયેલું છે, બીજે ક્યાં અંદર બહુ લોખંડ જોવા મળતું નથી। અને જો આ દેખાય છે જો તૂટી જાય પછી આ વધારે જે રૂ છે એ નકામું પડે, દોરી થાય તો જ કામ નહીં જાય, પછી સાઈડમાં જે ઊભું થયું છે એમાંથી રૂ કરી દઈશું આપણે, સાઈડમાં જે દોરી છે એમાંથી પસાર કરી દેવાની છે। હવે જે ચોરસ જે ચાર પાઈ જેવું છે એને મૂકીશું આપણે પિલ્લર ઉપર, નાના રાઉન્ડ ઉપર, અને પછી એને આપણે આ જે છે એને ભરાવી દઈશું સાઈડની અંદર, પછી એને ફેરવવાનું છે, બસ એવી રીતે ચોફેરે આમ ફેરવી દેવાનું, પછી આવી રીતની મટીરિયલ તૈયાર થઈ જાય જો આપણે સારી રીતે કર્યું હોય તો। આ હું 2-3 વખત શીખી છું, એ બધું ભેગું કરીને આટલું થયું છે એક દિવસની અંદર જ। હવે આની આપણે નીકાળી દઈશું આની અંદરથી, અને પછી આ જે સાઈડની અંદર બોક્સની અંદર પડ્યું છે ને પિલ્લર જે, એવી રીતે આપણે પીલું બનાવી દઈશું એનું, અને પછી એનો ઉપયોગ બધા ભેગા થાય વધારે અને પછી એનો કાપડ બનાવવામાં ઉપયોગ થાય છે। જો આવી રીતે પગની અંદર કરવાનું, પછી એકની આંટી હોય છે ને એની અંદર બીજી આંટી પરોવી દેવાની છે, અને પહેલાં હજુ બીજું આંટી મારવાની આવી રીતે,
આવી રીતે બે પ્રકારની કુલ ત્રણ આંટી થાય, પહેલાં એકદમ સાદી, પછી બીજી પગેથી કરીએ અને આ ત્રીજી, આવી રીતે આજે થયું એ રીતનું છે. જો જે શીખવા ગયા હતા એમને જે પેલું મોટું પિલર છે એમને બનાવેલું છે, અને પેલું નાનું આપણું તૂટેલું ફૂટેલું છે, કારણ કે શીખતા બહુ વાર લાગે અને એના પર કામ કરવું એ તમારું જે રૂ તમે લો છો એના પર આધારિત છે કે તમે કેવી રીતે લો છો. અને આવી રીતે એને બંધ કરવાની સિસ્ટમ છે. આની અંદર ઘણું એવું બધું મટીરિયલ છે જે કે થોડુંક તૂટી ગયું છે કેવી રીતનું છે, જો આ સાઈડની અંદર પણ એ દોરી બાંધી છે બધાને, કારણ કે ઘણા જૂનું છે મટીરિયલ એટલા માટે રહેવાનું, અને એકદમ પોચું લાકડું યુઝ થાય છે આની અંદર એટલા માટે. તો આપણે આજે ભણવાની અંદર આવે છે કે પહેલાંના જમાનામાં લોકો કેવી રીતે વણાટ કામ કરતા હતા, તો આપણે આવી રીતે જોયેલું હોય તો આપણે કંઈક કહી શકીએ. અને આપણા ચેનલ પર આપણે એવી જ વિડીયો મૂકતા હોઈએ છીએ કે ક્યાંક કામ લાગે આપણને. એવું જરૂરી નથી કે ભણવું જ બસ, ભણ્યા સિવાય પણ અમુક એવી પ્રવૃત્તિઓ છે કે જેની અંદર આપણે થોડુંક જોયું હોય તો આપણે કહી શકીએ કે હા મેં આ જોયું છે કે આવી રીતે આમ આનું કામ થાય છે. વણાટ કામ કીધું છે તો આવી રીતે થતું હોય, મશીનમાં પણ આ રીતે જ થતું હોય છે, પણ આપણે આમાં માણસની જરૂર છે, તેમાં મશીનથી થાય છે. તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, બીજા વિદ્યાર્થી મિત્રોને શેર કરો, અને જાણવા જેવું છે તો બીજાને શેર કરો અચૂકથી, અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરો. ગણિત વિજ્ઞાન અને બધા વિડીયો લેક્ચર આપણે મૂકેલા છે. આ વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ.